રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દાને પગલે કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુનિવર્સિટી ખાતે રામધૂન બોલાવી અલગ અલગ પ્લે કાર્ડ ચોંટાડ્યા હતા. પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હતી. તેમજ સાથે સાથે વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ પ્લે કાર્ડ ચોંટાડી વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને બે દિવસ પહેલા જ મેં રજિસ્ટ્રારની રજૂઆત કરી હતી અને મેરિટ લિસ્ટની ઓડિટ કરી હતી કે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા યુજીસીની ગાઈડલાઇનની નિયમની વિરુદ્ધ થાય અને કેવી બાબતો હતી અમે જે ધ્યાને દોરી છે. પરંતુ કુલપતિ છેલ્લા 7 દિવસથી પોતાની ચેમ્બરમાં આવતા નથી અને ન છૂટકે આજે અમે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને 1111 રૂપિયા રોકડ રકમ જે કુલપતિને શોધી આપે એવું ઇનામ જાહેર કર્યું છે અને અનેક એવી બાબતો છે કે જે કુલપતિ જવાબ આપવા તૈયાર નથી, સક્ષમ નથી અને પોતાના મળતિયાને ઘૂસાડવા માટે અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં જે ભવનના વડા છે જે ઇન્ટરવ્યૂ લેનાર છે પોતે પીએચડી નથી, હવે એ કઈ રીતના નક્કી કરે કે વિદ્યાર્થીને પ્રવેશ આપવો કે નહીં. સાયન્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીમાં ડીઆરસીની અંદર જે ડીન હાજર રહેવા જોઈએ ડીન હાજર રહ્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાને ઘૂસાડવા માટે પોતાના ઘરના નિયમનો ઉપયોગ કરી અને સમગ્ર પ્રક્રિયાનું કૌભાંડ કર્યું છે.